सफाई ने लेने सरकार द्वारा स्वच्छता अभियान हाथ धरवामां आवी रह्युं छे त्यारे कच्छना पाटनगर भुज शहेरमां सफाई व्यवस्थानो अभाव जोवा मळी रह्यो छे। नोंधनीय छे कि एक तरफ नगरपालिका ने भाजप द्वारा स्वच्छ भारत अभियान मारू भुज स्वच्छ भुजना नारा लगावी तायफाओ करवामां आवे छे, पण सिक्कानी बे बाजु जोवा जोईए तो भुजनो एक पण विस्तार स्वच्छ नथी। राज्य में कच्छना पाटनगर एवं भुज शहर में 11 वोर्ड में 3 लाख की वस्ती है, पर सफाई ना नाम में मींडू से शहर पछात गणाता विस्तार वोर्ड नंबर 1, 2 और 3 में तो नाम मात्र की सफाई थती नहीं। शहरों में कचराना ढगला और गटर पानी वहता हो, अवारनवार कोई कार्यक्रम हो तेरे नेताओं आ विस्तार में झाड़ू लई पहुंची जाए, तेम छता सफाई शून्य है। वोर्ड नंबर 4 में अमुक विस्तार में सफाई थाय छे, बाकी एज गंदगी गंज जोवा मळे छे। तो अन्य 5 થી 11 सुधीना वोर्ड में मात्र मुख्य रस्ता पर ज सावणा काढवामां आवे छे। सोसायटी और कॉमन प्लॉट में गंदगी ज जोवा मळे छे। लोको रजूआतो करीने थाकी गया, पण नगरपालिका द्वारा कोई दाद आपती नथी। त्यारे बीजी तरफ मच्छरजन्य रोगचाळाए माथुं उचक्युं छे, त्यारे पण स्वच्छता विशे कोई ध्यान आपवामां आवतुं नथी। सफाई न थवा पाछळना कारणो जोवामां आवे तो सफाई माटे भुजमां 3 ઝોન पाडवामां आव्या छे अने तेमां कॉन्ट्राक्ट आपवामां आव्या छे। कॉन्ट्राक्ટરોને સફાઈનું ચૂકવણું કરાયું નથી, જેથી તેઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી। હાલ નગરપાલિકા દ્વારા પોતાના કર્મચારીઓ મારફતે સફાઈ કરવામાં આવી રહી છે, જેમાં માત્ર નગરસેવકોને જે અગ્રણીઓ રહે છે તે વિસ્તારમાં જ સફાઈ થાય છે, બાકીના એરિયામાં જનતા ગંદકીથી ત્રસ્ત થઈ બીમારીમાં સપડાઈ રહી છે। તાજેતરમાં મેલેરિયા વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ભુજમાં 1500 જેટલા ઘરોમાંથી મચ્છરના લાર્વા પણ મળી આવ્યા હતા, જે આ વાતની સાક્ષી છે કે ભુજમાં સફાઈ થતી નથી। ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, તેઓને સફાઈનો મુદ્દો ચૂંટણી સમયે જ યાદ આવે છે, બાકી કોઈ કામગીરી થતી નથી તે હકીકત છે। અમે આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે આપણે જેને રાષ્ટ્રપિતામાં કહીએ છીએ ત્યારે, અને મોદી સાહેબે જાહેરાત કરી છે દેશના વડાપ્રધાન સ્વચ્છ અભિયાન સ્વચ્છ ભારત, પણ આજે ભુજ શહેરમાં આનો નામે મીંડો છે। તમે આજના દિવસે પણ તમે આખા ભુજ શહેરમાં ગમે તે વિસ્તારમાં જાઓ, માત્ર ને માત્ર ગાંધીજીની પ્રતિમા કને સફાઈ થઈ છે, ત્યાં દવા છંટકાવ થયો છે, બાકી ક્યાંય ભુજમાં 1 થી 11 રોડમાં નથી થતું। માત્ર 45 લાખના ખર્ચે ટેન્ડરો આપવામાં આવે છે અને એના બિલો જ બને છે। અત્યારે તમે જોઈ શકો છો કે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો વિપક્ષી તરીકે અમે લોકો કરીએ છીએ, છતાં પણ આ લોકો આના ઉપર કોઈ ધ્યાન દેતા નથી। આ લોકોની એક મિલીભગત હોય એવું લાગી રહ્યું છે। માટે અમે તો એમ કહીએ છીએ કે અત્યારે જ્યારે વરસાદની સિઝન ગઈ છે, રોગચાળો ચાલુ થઈ ગયો છે, અત્યારે તમે જોઈ શકો છો જીકે જન હોસ્પિટલમાં ગમે તે હોસ્પિટલમાં જાઓ મેલેરિયા અને ડેન્ગ્યુના તમને દર્દી મળશે, પણ આ લોકોને આવી રીતની કોઈ પણ જાતની પરવા પડી નથી અને આ લોકો સફાઈ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ પણ લગામ લગાવી શકે એમ નથી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભ્ય સફાઈ અભિયાનની વાતો કરી સફાઈ અભિયાન ઝુંબેશ ચલાવી રહ્યા છે, તે અનુસાર સમગ્ર ભારતમાં જે રીતે સફાઈ થઈ રહી છે, પરંતુ કચ્છનું પાટનગર ગણવામાં આવતું ભુજ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે, છતાંય ભુજ નગરપાલિકા વોર્ડ 1 થી 11 સુધી તમામ વોર્ડમાં ગંદકીથી ભરપૂર ગંદકીથી ભરેલો ભુજ શહેર હાલ જોવા મળી રહ્યો છે। ભુજ પાલિકા દ્વારા દર મહિને 45 લાખ રૂપિયાનું બિલ બનાવી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, પરંતુ ભુજ શહેરમાં વોર્ડ નંબર 11માં તમામ વોર્ડમાં કચરાના ઢગલા અને ગંદકી જ જોવા મળી રહી છે। હાલના વર્તમાન પરિસ્થિતિમાં મચ્છરોનું ઉપદ્રવ વધતા વોર્ડ જેથી કરીને 11 વર્ષ સુધી તમામ ઘરમાં લોકો બીમાર પડી રહ્યા છે, હોસ્પિટલોના ખાટલા પણ ફૂલ થઈ ગયા છે, છતાં ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી અને ખોટા બિલો બનાવી પાસ કરાવવામાં આવી રહ્યા છે। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સફાઈ અભિયાનની વાતો કરી રહ્યા છે, ત્યારે તેમના જ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ભુજમાં સફાઈના નામે મીંડું જ છે। જો આગામી દિવસોમાં સફાઈ ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો ભુજની પ્રજાની અતિ ગંભીર સ્થિતિ સર્જાય તે પણ હાલ જોવા મળી રહ્યું છે। ભુજ પાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળો ઉપર કામ કરી બિલ ચૂકવણી કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તો લાંબી ચર્ચા કરવા નથી માંગતો, પણ કોવિડના કારણે નગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બરની બદલી માર્ચમાં થઈ, કારોબારીની રચના જૂનમાં થઈ, સફાઈના વાર્ષિક ભાવ માર્ચમાં પૂરા થઈ જાય છે। અમારી પાસે અત્યારે પણ જૂના કોન્ટ્રાક્ટર મારફતે કામ કરાવી રહ્યા છીએ, ગઈકાલે જ નવા સફાઈના ટેન્ડરો ખોલી નાખ્યા છે અને આવનારા 2-4 દિવસ કે 8 દિવસની અંદર નવા કોન્ટ્રાક્ટર ભુજ શહેરની અંદર આવી જશે।
ઘણી જગ્યાએ સફાઈની મુશ્કેલી છે એ મારા ધ્યાને પણ આવ્યું છે અને તાત્કાલિક અસરથી કરાવી પણ લઈએ છીએ. પણ આ જે મુશ્કેલી પડી છે એ ટૂંક સમયની મુશ્કેલી છે અને આવનારા દિવસોમાં મુશ્કેલી અમે હલ કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે જ્યારે 2 ઓક્ટોબર છે ત્યારે ભુજની સૌથી વિકરાળ સમસ્યા ડેસલસર તળાવ જળકુંડીની જે સમસ્યા હતી, એક દિલ્હીના એનજીઓ સાથે પ્રમુખ બન્યા પછી સતત લાયઝનિંગમાં વાત થતી રહેતી હતી. આવતીકાલથી આ એનજીઓ સંપૂર્ણ પોતે ખર્ચો કરીને ડેસલસર તળાવની અંદર સ્વચ્છતાની કામગીરી શરૂ કરશે અને ડેસલસર તળાવનું બ્યુટિફિકેશન કરશે. એટલે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકા હર હંમેશ લોકોની ચિંતા કરતી નગરપાલિકા છે. સફાઈ હોય, પાણી છે, લટર છે કે રોડ લાઇટ છે, એટલે આવનારા દિવસોની અંદર 100% ભુજની અંદર કોઈ સફાઈની ફરિયાદ નહીં રહેની ખાતરી આપું છું. આ ગત બોડી દ્વારા કરવામાં આવેલ ઠરાવ છે. 45 લાખ રૂપિયાનો ખર્ચો ભુજ નગરપાલિકા દર મહિને કરે છે. અમે એ કોન્સેપ્ટ ઉપર આગળ વધી રહ્યા છીએ અને એકવાર એમાં ટેન્ડર પણ અમે રદ કર્યા છે કે આવનારા સમયની અંદર 25-30 લાખ રૂપિયાની અંદર ભુજમાં માસિક સફાઈનો કોન્ટ્રાક્ટ અપાય. અમે ઝોન વાઇઝ સફાઈના ટેન્ડર બહાર પાડ્યા છે. ડોર ટુ ડોર માટે અલગ ટેન્ડર બહાર પાડ્યો છે. અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર 25-30 લાખ રૂપિયાની અંદર ભુજની સફાઈ સુંદર અને સ્વચ્છ રીતે થાય છે. તો બીજી તરફ જ્યારે લાઈવ ગુજરાત દ્વારા ભુજ શહેરની ગંદકીને લઈને પાલિકાના પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે પ્રમુખે જણાવ્યું કે કોરોનાના વર્તમાન પરિસ્થિતિને લઈને આ વખતે ચૂંટણી પણ મોડી થઈ છે અને કારોબારીની રચના પણ જૂન મહિનામાં થઈ છે. સફાઈના સફાઈનું માનસિક ભાવ માર્ચ મહિનામાં પૂરું થઈ જાય છે. પાલિકા દ્વારા હજુ પણ જૂના કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું નથી અને લઈને આ સમસ્યા ઊભી થઈ છે. પાલિકા દ્વારા તેમના માણસો ઉભા રાખીને સફાઈનું કામ કરાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ભુજ શહેરમાં તમામ જગ્યાએ સફાઈનો અભાવ છે એ અમારા ધ્યાને આવ્યું છે, પરંતુ અમે પાલિકાના માણસો રાખીને સફાઈ કરાવી લઈએ છીએ. પણ જે આમ સફાઈની મુશ્કેલી ભુજ શહેરમાં પડી રહી છે તે મુશ્કેલી અમે ટૂંક સમયમાં જ પૂર્ણ કરીશું. ભુજ નગરપાલિકા દ્વારા 45 લાખ રૂપિયા મહિને સાફ સફાઈનો ખર્ચ આપવામાં આવતો હોય છે, પરંતુ હવે પાલિકા દ્વારા પૈસા બચાવી 30-35 લાખ રૂપિયા સુધી કામ થાય તેવું પાલિકા દ્વારા વિચારણા કરવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં ભુજ શહેરને સાફ સફાઈ મળી રહેશે તે પણ ખાતરી પાલિકા પ્રમુખ દ્વારા આપવામાં. અલી મોહમ્મદ ચાકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, કચ્છ.